ધરમપુરના સિદ્ધુંબર ગામે કોઝવે પુલ દુબાણમાં જતા ધસમસતા પાણીમાંથી અંતિમ યાત્રા નીકળી. ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામોમાં ફરી એકવાર ધસમસતા પ્રવાહમાંથી અંતિમ યાત્રા નીકળી હતી. ધરમપુર તાલુકાના સિંધુબર ગામ ખાતે માન નદીમાં ઘોડાપુર આવતા પાણીના વહેણ વચ્ચે જીવના જોખમે અંતિમ યાત્રા કાઢવા લોકો મજબૂર બન્યા છે. બટાડી ફળિયા અને નિશાળ ફળિયાને જોડતો લો લેવલનો બ્રિજ પાણીમાં ડૂબ્યો હતો. લાકડ ફળિયા ખાતે મહિલાનું મૃત્યુ થતાં જીવના જોખમે નદીમાંથી અંતિમ યાત્રા કાઢવી પડી હતી. દર વર્ષે માન નદીનો બ્રિજ દુબાણમાં જતો હોય છે, તેમ છતાંય બ્રિજ ઊંચો ન બનતા લોકો હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. પાણીના વહેણ વચ્ચે જીવના જોખમે લોકો અંતિમ યાત્રા કાઢવા મજબૂર બનતા પુલ ઊંચો બનાવવા માંગ કરી હતી. હું ભરતભાઈ છગનભાઈ પટેલ, વોર્ડ નંબર 2 નો સભ્ય, મારી મિસિસ સરપંચ છે. હવે આ વર્ષોથી આ માન નદી પર પુલની માંગણી છે. અમારું ગામ સિદ્ધુંબર એવું છે, અડધું ગામ નદીને ઉત્તર કિનારે, અડધું ગામ દક્ષિણ કિનારે આવેલું છે. હવે દક્ષિણ કિનારામાં સમથાન ભૂમિ છે, જ્યારે ઉત્તર કિનારામાં સમથાન ભૂમિ નથી. એટલે ઉત્તર કિનારાના ચારેક ફળિયાના માણસોને જ્યારે આવો કોઈ પ્રસંગ બને મૃત્યુનો, ત્યારે આવા નદીના પાણીમાં ઉતરીને જીવના જોખમે આ કિનારે આવવું પડે છે અને અંતિમ ક્રિયા કરવી પડે છે. આ પરિસ્થિતિ છે. પેલા વિસ્તારના ડેરી માટે દરરોજ લગભગ 2000 લિટર જેટલું દૂધ પેલી બાજુ ઉત્પાદન થાય અને એ લેવા માટે બી દરરોજના આ જોખમ ખેડીને આ તરફ આવવું પડે છે. એ પરિસ્થિતિ છે. સ્કૂલના બાળકોનો અભ્યાસ બગડે છે, લોકો મજૂરી કામ માટે પણ જાય છે. અમારી વારંવારની રજૂઆત છે સાંસદને કે નાણામંત્રીને પણ અમે અરજી આપી છે, પણ અમારા પુલ માટે કોઈ ધ્યાન નથી આપતો. તો અમારી માંગણી એટલી જ છે કે અહીં મોટો બ્રિજ બને, જેથી કરીને અમારી જે અમારા સિદ્ધુંબર ગામને તકલીફ છે એવું નથી. આ બાજુના દક્ષિણ વિસ્તારના લગભગ 10 ગામોને તકલીફ છે. પેલી સાઈડ આપણે ઉત્તર વિભાગના 15 ગામોને પણ આ મુખ્ય રસ્તો છે. એટલા માટે કોઈ પણ સંજોગોમાં એક પુલ બનવો જોઈએ એવી અમારી ખાસ માંગણી છે. છનાભાઈ નાનભાઈ ભાઈ, સમસ્યા એટલી ખરાબ સમસ્યા છે અત્યારે કે બાળકોથી માંડે અને મરેલો માણસ સમસાને લઈ જવાની એટલી તકલીફ છે અત્યારે કે જો માણસ અમારે અહીંથી સમસાને લાવવું હોય તો ધરમપુરથી ફરવું પડે, તો 10 કિલોમીટરથી ફરવું પડે, 10 કિલોમીટરના અંતરથી ફરવું પડે, અને રાજપુરીથી ફરે તો પણ 11 કિલોમીટરથી ફરવું પડે, બરાબર. અને જો ગરીબ માણસ હોય એ માણસની એ પેલી નહીં મળે કે આટલા દૂરથી ફરીને આવે. એના માટે અમે ખાન પર મુદ્દો લઈ અને નદી પાર કરીને આવવું પડે એવી સમસ્યા છે. અને સ્કૂલે જવાની પણ છોકરા લોકોને રોજની સવાર ઉઠીને આ તકલીફ હોય છે. અમારી માંગ એટલી જ કે સરકારશ્રીને અમારી એટલું નિવેદન કે અમને એક પીચિંગની પુલની જરૂર છે, અને માત્ર ને માત્ર જરૂર છે, અને વર્ષોથી અમારી આ માંગ છે. પણ એટલી રજૂઆત કરી અમે ધારાસભ્ય, સાંસદ સભ્ય ઉપર સરકારશ્રીને પેપરના પાનામાં કેટલી વાર આપ્યું, પણ કોઈ આ સમસ્યાને ધ્યાનમાં લેતું નથી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.